जय स्वामी नारायण विद्यार्थी मित्रों, श्री स्वामी नारायण विद्या साकार स्कूल ना ऑनलाइन शिक्षण मा आप सबनु हार्दिक स्वागत। विद्यार्थी मित्रों, धोरण 12 पाठ समाजशास्त्र ना बीजो पाठ भारतीय संस्कृति यानी समग्र एमने अपनी बात संस्कृति की बात करी थी कि भारत विश्व की प्राचीनतम अने भातीगण संस्कृति धरावतो देश एमने अपने बात करी। समुदाय ना चार प्रकारों जो याद है, पहले ग्रामीण समुदाय कि भारत गामडाओनो बनेलो देश, भारत एक तो कृषि प्रधान अर्थव्यवस्था वालो देश, लोको पोताना खेतरनी आजूबाजू में गामडाओ बांधी वसवाट करे छे, एटले ग्रामीण समुदाय के जे एक विशिष्ट प्रकार समुदाय मोटा भागे सरखो खोरा एक सरखो गामडाओनो पोशाक गामडाना लोकोनो पोशाक एक सरखो खोराक एक सरखो बोली एक सरखी सामाजिक संबंधो मोटा मोटा संबंध एटले के आत्मीयता लागणीना संबंधो बीजाना दुखे दुखी थवानी भावना આ બધું એક ગ્રામીણ સમુદાયની અંદર આપણને જોવા મળે છે। બીજો પ્રકાર તો શહેરી સમુદાય, જે ગ્રામીણ સમુદાય કરતા એ અલગતા ધરાવે છે। શહેરોની અંદર પંચરંગી પ્રજા વસવાટ કરતી હોય એવું કહેવાય છે, એમના પોશાકમાં વિવિધતા જોવા મળે છે, ખોરાકમાં વિવિધતા જોવા મળે છે, રહેઠાણોમાં વિવિધતા, એક મોટી ઇમારતમાં રહેતો હોય તો એક બાજુમાં ઝૂંપડી બાંધીને રહેતો હોય તો રહેઠાણમાં પણ વિવિધતા જોવા મળે છે, બોલીમાં વિવિધતા, જુદા જુદા રાજ્યમાંથી જુદા જુદા ગામડાઓમાંથી લોકો વસવાટ કરવા માટે આવ્યા હોય તો શહેરોની અંદર આપણને વિવિધતા જોવા મળે છે। આપણે જોયું કે ગ્રામીણ સમુદાયની અંદર એક વિવિધતા એટલે કે સરખા બહુ મોટા ભાગે જોવા મળે છે, જ્યારે શહેરી વિસ્તારમાં અનેક વિવિધતા એટલે કે અલગ પ્રવાહ આપણે જોવા મળે છે। તો બીજો સમુદાય તો બીજો આદિવાસી સમુદાય, જેને મોટા ભાગે જંગલમાં રહેનારા લોકો તરીકે પણ ઓળખવામાં આવે છે, તો ગુજરાતમાં 15% જેટલા એટલે કે 14.75% જેટલા આદિવાસી લોકો છે। સૌથી વધારે આદિવાસી લોકો ગુજરાતમાં ડાંગ જિલ્લામાં વસવાટ કરે છે। સૌથી ઓછા આદિવાસી 0.32% આપણા ભાવનગર જિલ્લાની અંદર વસવાટ કરે છે। સૌથી વધારે આદિવાસીઓ મિઝોરમ રાજ્યમાં વસવાટ કરે છે। તો એક આદિવાસી સમુદાય એ પણ એમના ક્ષેત્રો એમના નૃત્યો એના માટે પ્રસિદ્ધ છે, એમની બોલી એમની ભાષા આ બધા ગ્રામીણ અને શહેરી સમુદાય કરતા પણ થોડુંક અલગ પડે છે। અને ત્યાર પછીનો સમુદાય છે એ ધાર્મિક સમુદાય। તો વિદ્યાર્થી મિત્રો, ધાર્મિક સમુદાય ભારત વિશ્વની અંદર એક બિન સાંપ્રદાયિક બિન સાંપ્રદાયિકતા ધરાવતો દેશ, બિન સાંપ્રદાયિક એટલે કે આપણું જે બંધારણ બનાવ્યું 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સુધી સતત મહેનત કરી અને ભારતનું જે બંધારણ બનાવ્યું, ભારતનો પોતાનો કોઈ ધર્મ નથી, બંધારણની તમામ ધર્મના લોકો ભારતમાં વસવાટ કરતા હોય છે, ભારતના રાજકારણમાં ભાગીદાર હોય છે। આપણે જોયું કે ડોક્ટર મનમોહન સિંહ
શીખ ધર્મમાંથી આવે છે તો પણ એ ભારતના વડાપ્રધાન બની શકે છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જે મુસ્લિમ સમુદાયમાંથી આવે છે તો પણ એ ભારતના રાષ્ટ્રપતિ બની શકે છે તો આ ભારતમાં હિન્દુની બહુમતી હોવા છતાં લઘુમતીમાંથી પણ લોકો ઉચ્ચ પદ પર બિરાજમાન થઈ શકે છે એ આપણે બિન સાંપ્રદાયિકતા છે તો બિન સાંપ્રદાયિકતા હોવાથી વિશ્વના જે મુખ્ય ધર્મો છે એ બધા ધર્મના લોકો ભારતમાં વસવાટ કરે છે તો વિદ્યાર્થી મિત્રો હિન્દુ સમુદાયની આપણે વાત કરી હતી કે હિન્દુ સમુદાય અનેકેશ્વરવાદ એટલે કે એક કરતા વધારે ઈશ્વર ભારતમાં જોવા દરેકના અલગ ઈષ્ટ દેવો છે દરેકની કુળદેવીઓ અલગ અલગ હોય છે અને દિવાળી નવરાત્રી હોળી જેવા તહેવારો ની હિન્દુ સમુદાયમાં ઉજવણી કરવામાં આવે છે અને હિન્દુ સમુદાયનું ધર્મ પુસ્તક જે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ આપણને પ્રેરણા આપે છે કર્મનું સિદ્ધાંત એમાં જોવા મળે છે સારા કર્મ અનુસાર ફળ મળે છે તો આ બધી વાત આપણે કરી હતી વિદ્યાર્થી મિત્રો ત્રણ માર્ગની અંદર હિન્દુ સમુદાય એ ટૂંકમાં સ્વરૂપમાં ઘૂસાય છે તો આપણે તૈયાર કરી નાખશું આજે આપણે મુસ્લિમ સમુદાયની વાત કરીએ સમગ્ર ભારતમાં ઇસ્લામ ધર્મના અનુયાયીઓ જોવા મળે છે ભારતની અંદર આજે મુસ્લિમોની સંખ્યા પણ ખૂબ વધારે છે અન્ય દેશો જે મુસ્લિમ દેશો છે એના કરતા સૌથી વધારે મુસ્લિમો પણ ભારતમાં જોવા મળશે વિશ્વની અંદર સૌથી વધારે મુસ્લિમોની સંખ્યા પણ ભારતમાં જોવા મળે છે ભારતની વસ્તીના 100% જેટલા લોકો મુસ્લિમ લોકો છે તો એમની સંખ્યા ખૂબ વધારે છે તો ઇસ્લામ ધર્મના અનુયાયીઓ જોવા મળે છે તેઓ ધાર્મિક પુસ્તક કુરાને શરીફને ઈશ્વરનું શાબ્દિક સ્વરૂપ માને છે વિદ્યાર્થી મિત્રો મુસ્લિમ ધર્મનું ધાર્મિક પુસ્તક કયું છે એમનો ધર્મ ગ્રંથ કયો છે તો કે કુરાને શરીફ એમને ઈશ્વરનું શાબ્દિક સ્વરૂપ માને છે મુસ્લિમોની ધાર્મિક ક્રિયાઓમાં નમાઝ આપણે જોઈએ કે દર શુક્રવારના દિવસે એ નમાઝ પડતા હોય છે ઘણા દરરોજ નમાઝ પડતા હોય છે રોજા રમઝાન મહિનાની અંદર જેમ હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાની અંદર શ્રાવણ મહિનાને પવિત્ર માનવામાં આવે છે તેમ મુસ્લિમ ધર્મમાં રમઝાન માસને પવિત્ર માનવામાં આવે છે એટલે કે લોકો રોજા રહે છે અને સૂર્ય ઉગે ત્યાંથી માંડી અને અસ્ત થાય ત્યાં સુધી મુસ્લિમ સમાજના લોકો પાણી પણ પીતા નથી અન્ન તો ખાતા નથી પણ પાણી પણ પીતા નથી તો આ રીતે રોજા અને હજને મહત્વની હજ યાત્રા જેમ હિન્દુ સમુદાયની અંદર અમરનાથની યાત્રાને ખૂબ મહત્વમાં આપવામાં આવે છે માન સરોવરની યાત્રાને મહત્વ આપવામાં આવે છે એમ મુસ્લિમ સમુદાયની અંદર હજ યાત્રા જે સાઉદી અરેબિયાની અંદર મુસ્લિમ સમાજના લોકો હજ કરવા માટે જાય છે મોહમ્મદ પૈગંબરે સ્થાપેલો ઇસ્લામ ધર્મ એકેશ્વરવાદમાં માને છે આપણે જોયું કે હિન્દુ સમુદાયમાં અનેકેશ્વરવાદ એક કરતા વધારે ઈશ્વરના સ્વરૂપ જોવા મળે છે જ્યારે મુસ્લિમ સમુદાયની અંદર અલ્લાહ એક જ ઈશ્વર છે એવું માનવામાં આવશે એટલે એકેશ્વરવાદમાં માનસને કોઈ પણ મુસ્લિમે શરિયતના નિયમોનું પાલન કરવું ફરજિયાત હોય છે હજ યાત્રાને ઇસ્લામ ધર્મમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે મક્કામાં આવેલ પવિત્ર કાબાના દર્શનથી હજ થાય છે જે પાપમાંથી મુક્તિ આપે છે તેવું તેઓનું દ્રઢપણે માનવું છે ઇસ્લામ ધર્મમાં તૌહીદ નમાઝ
धार्मिक विधियों से पांच वक्त की नमाज करवी जरूरी मनाय से अमुक 100 खैरात रूपे आपको फरजियात रहेशे। जेम हिंदू धर्म नी अंदर आवक माथी अमुक टका भाग आपणे काढ्यो अने जेने आपणे दान कहीए छे, मोटा भागे 10मो भाग આવકનો 10મો ભાગ દાનના સ્વરૂપે લોકો આપતા હોય છે, એમ મુસ્લિમ સમુદાયની અંદર આવકનો જે અમુક ભાગ આપવામાં આવશે દાન, એને મુસ્લિમ ધર્મમાં ખેરાત એવો શબ્દ વાપરવામાં આવ્યો છે। ઇસ્લામમાં હિજરી પંચાંગ મુજબ ધાર્મિક બાબતો લગ્ન અને ઉત્સવની ઉજવણી થાય છે, મોહરમથી મુસ્લિમોનું નવું વર્ષ શરૂ થાય છે। तो विद्यार्थी मित्रों, हिंदू नु नवो वर्ष दिवाली पछी शुरू थाय छे, एम मुस्लिमों नु नवो वर्ष मोहर्रम थी शुरू थाय छे। इस्लाम मा रमजान ए सौथी पवित्र महीनो गणाय छे, जेमा स्त्री पुरुषो आत्मकल्याण शुद्धि माटे उपवास करे छे, जेमा संग्रह दर्शन ने महत्व आपे छे, तेमना धार्मिक स्थान ने मस्जिद कहे छे। आपणे हिंदू समुदायना धार्मिक स्थान ने मंदिर कहेवामां आवे छे, एम मुस्लिम समुदायना धार्मिक स्थान ने मस्जिद कहे छे, ज्यां तेओ सामूहिक नमाज अदा करे छे। ઇસ્લામના અનુયાયીના મૃત્યુ બાદ દફન વિધિ કરવામાં આવશે। તો આપણે જોયું કે હિન્દુ ધર્મમાં મોટાભાગે મૃત્યુ પામે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, જ્યારે મુસ્લિમ ધર્મની અંદર દફન વિધિ એટલે કે ઊંડો ખાડો કરી અને મૃતદેહને દફનાવવામાં આવે છે। મુસ્લિમો શિયા અને સુન્ની એમ બે વિભાગમાં વિભાજિત છે। તો હિન્દુ ધર્મની અંદર આપણને જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે, જ્યારે મુસ્લિમ ધર્મની અંદર શી અને સુન્ની એવા બે વિભાગો જોવા મળશે। શિયા કરતા સુન્ની મુસ્લિમોની સંખ્યા ભારતમાં વધુ છે, તેમના ધર્મગુરુને ઇમામ કહે છે। તો મુસ્લિમ ધર્મના ધર્મગુરુને ઇમામ કહેવામાં આવે છે। રમજાન મોહરમ એ તેમના ધાર્મિક ઉત્સવ છે। તો મુસ્લિમ સમુદાયના ધાર્મિક ઉત્સવમાં રમજાન મોહરમ આ બધા એના ઉત્સવો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે મુસ્લિમ સમુદાય એ ભારતની અંદર આજે એમની વસ્તી ખૂબ વધતી જાય છે અને લઘુમતીઓની અંદર એ સૌથી મોટા ધર્મ તરીકે ભારતમાં આપણે જોવા મળે છે। તો આ મુસ્લિમ સમુદાયની કુરબાન પણ પુસાઈ શકે, ત્યાર પછી વિશ્વનો સૌથી જે મોટો સમુદાય છે ભારતમાં એમની સંખ્યા ઓછી છે, એવો ખ્રિસ્તી સમુદાય કે જે ભારતના 2.30% લોકો જ ખ્રિસ્તી લોકો છે, પણ વિશ્વમાં સૌથી વધુ ખ્રિસ્તી ધર્મના લોકો વસવાટ કરે છે। એમના બે વિભાગો છે, પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક। જોઈએ આપણે ખ્રિસ્તી ધર્મ ભારતમાં હિન્દુ મુસ્લિમ ધર્મની વસ્તી કરતા ખ્રિસ્તીઓની વસ્તી ખૂબ ઓછી, એટલે કે 2.30% જોવા મળે છે। ભારતમાં તેઓ ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, કેરળ અને તામિલનાડુમાં મોટા ભાગે રહેલા છે। ભારતીય ખ્રિસ્તીઓ મુખ્યત્વે રોમન કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ તેમજ અન્ય સાંપ્રદાયિક સંસ્થામાં વિભાજિત થયેલા છે। તો ખ્રિસ્તીઓના જેમ મુસ્લિમોમાં શિયા અને સુન્ની એમ બે વિભાગો જોવા મળે છે, એમ ખ્રિસ્તી ધર્મમાં પ્રોટેસ્ટન્ટવાદ અને કેથોલિક આ બે પ્રકારના ખ્રિસ્તીઓ જોવા મળશે। બાઇબલ એ તેમનું ધર્મ પુસ્તક છે, હિન્દુનું ધર્મ પુસ્તક શ્રીમદ્ ભગવદ્
मुस्लिमों धर्म पुस्तक कुरान अने क्रिश्चियों धर्म पुस्तक बाइबल से क्रिश्चियन धर्म में यीशु ख्रिस्त ने ईश्वर ना पैगंबर तरीके मानवा मा से तेमना धर्म स्थान ने सर्च तरीके ओळखवामां आवे छे। ख्रिस्ती धर्म ना मुख्य त्रण सिद्धांतो छे। तो विद्यार्थी मित्रों बे मात्र नियम ख्रिस्ती धर्म ना मुख्य सिद्धांतो जणावो तो एना त्रण सिद्धांतो छे। एमां पहेलुं छे ईश्वर ना पुत्र अने संदेश वाहक तरीके ईशु ख्रिस्त में श्रद्धा ने विश्वास ईश्वर ना पुत्र अने संदेश वाहक तरीके ईशु ख्रिस्त में श्रद्धा ने विश्वास धरावो। बीजु सेवा करवी। त्रीजु पड़ोसी प्रत्ये प्रेम अने सहिष्णुता दाखवी एटले के एना दुख में दुखी भागीदार बनवू तो पड़ोसी प्रत्ये प्रेम आ त्रण एमना सिद्धांतो छे। भारत में कैथोलिक संप्रदाय ना ख्रिस्तियों की संख्या बढ़ू से ख्रिस्ती धर्म ना गुरु ने ख्रिस्तियों ना धर्म गुरुओं ने पोप कैसे जे प्रत्येक धार्मिक बाबत में महत्वपूर्ण भूमिका भजवे से प्रोटेस्टेंट संप्रदाय में जुदा जुदा सर्च महत्व ना हो कैथोलिक संप्रदाय ना ख्रिस्तियों धार्मिक तीर्थ यात्रा करे छे। तेमना धार्मिक स्थल मुंबई अने केरल नु एर्नाकुलम छे। तो ख्रिस्ती धर्म नु धार्मिक तीर्थ यात्रा करे छे जेम हिंदू धर्म मा पण तीर्थ यात्रा ने महत्व आपवामां आव्युं छे। मुंबई अने केरल नु एर्नाकुलम ए एमना तीर्थ स्थानो छे। रोमन कैथोलिक ख्रिस्तीमां सर्वस्व बिशप द्वारा जुदी जुदी पवित्र विधि करवामां आवे छे। लग्ननी विधि सर्वस्व पादरी द्वारा थाय छे। तो विद्यार्थी मित्रों ख्रिस्ती धर्मनी अंदर जे लग्न थाय छे ए पादरीओ एटले के एमना जे धर्मगुरुओ ए सर्वस्वनी अंदर लग्न करावे छे। नाताल ईस्टर गुड फ्राइडे वगैरह त्यागना त्यौहार है। तो ख्रिस्ती धर्म ना मुख्य त्यौहारों में नाताल ईस्टर अने गुड फ्राइडे आयना मुख्य त्यौहार है। तो विद्यार्थी मित्रों अपने हिंदू समुदाय मुस्लिम समुदाय अने ख्रिस्ती समुदाय की बात करें तो आ त्रण माथी एक टुकनो त्रण मार्गना स्वरूपमां पूछाई शके छे। तो त्यार पछी जैन समुदाय के भावनगरनी अंदर पालीताना खाते शत्रुजी पर्वत ऊपर जैन डेरा स्थापेला छे। तो भारतमां सौथी मोटो तीर्थधाम जैन लोकोनुं भावनगरनुं पालीताना छे। तो विद्यार्थी मित्रों हवे ज्यारे आपणे हरिवार मळशुं ત્યારે જૈન સમુદાયની વાત કરીશું। જય સ્વામિનારાયણ।